નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરેક વખત ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં ધોરણ સાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત બાળકો આપણે વાત કરી રહ્યા હતા સેમેસ્ટર ટુમાં યુનિટ ટુ સ્ટેપ બાય સ્ટેપ જેની અંદર એક્ટિવિટી એટનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા એક્ટિવિટી એટનું ટાઇટલ હતું મેગા રાઇડ શું ટાઇટલ હતું તો કે મેગા રાઇડ તો જોઈએ એના પછીનો જે આપણે ટોપિક એટલે કે આગળ જ્યાંથી બાકી મેગા રાઇડ એટલે કે લાંબો પ્રવાસ લાસ્ટ પેરેગ્રાફ એની અંદર આપણે જોયો હતો કયો પેરેગ્રાફ લાસ્ટમાં જોયો હતો બાળકો આપણે તો જુઓ તમે કે તો બાળકો આપણે આગળનો લાસ્ટ પેરેગ્રાફમાં જોયું હતું કે મોસ્ટ ઓફ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલાસ એન્ડ ઓવરબ્રિજ ધીસ વિલ બી called elevated રૂટ ધ ટ્રાવેલર્સ વિલ ઇન્જોય ધ beautiful સીન ઇન ધ ટાઉન ઇટ વીલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન elevated ટ્રેક તો એનું ગુજરાતી આપણે ખાલી રિવિઝન માટે ખરી લઈએ ફક્ત ભાગનો મેટ્રો રૂટ ધાંભલા અને ઓવરબ્રિજ પર હશે અને જેને એલિવેટેડ રૂટ અથવા તો ઊંચો માર્ગ કહેવામાં આવશે મુસાફરો છે એ શહેરના સુંદર દ્રશ્યનો આનંદ માણશે ઊંચા પાટા ઉપર દોડતી મેટ્રો ગાડીઓ જોવી એક સુંદર દ્રશ્ય હશે ત્યાર પછીનું હવે આપણે જોઈએ તમે આજે ચિત્રમાં પણ જોઈ શકો છો અલગ અલગ મેગા ટ્રેનના જે પિક્ચરો આપેલા છે અંડરગ્રાઉન્ડ મેટ્રો છે મેટ્રો રેલ ઇન ઇલેવેટેડ ટ્રેક છે અને રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક છે હવે ત્યાર પછી આપણે આજે આપણે જોશું યુ વીલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધીસ મેટ્રો રેલ જુઓ બાળકો હવે આ ટ્રેનની ખાસિયત કઈ કઈ છે તો કે તમે જોઈ શકો છો કે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો યુ વીલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો આગળ યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ કાર્ડ ફેસિલિટી તમે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી વાપરી શકો એવું નહીં કે તમે મેટ્રો ટ્રેનમાં ટિકિટ લઈને જ અંદર એન્ટ્રી આપવામાં આવે તમે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ પણ કરી શકશો અને તમે આ મેટ્રો ટ્રેનમાં સ્માર્ટ કાર્ડ વાપરી શકો આગળ યુ કેન એન્ટર સ્ટેશન વિથ યો સ્માર્ટ કાર્ડ તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો છો જુઓ યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો આગળ યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન જો બાળકો તમે બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો જુઓ બાળકો આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો તમારા બહાર નીકળવાના સ્ટેશન્સ પર તમે સ્માર્ટ કાર્ડને સ્વાઈપ કરશો આગળ ધ સિસ્ટમ વીલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ જુઓ બાળકો વ્યવસ્થા એટલે કે સિસ્ટમ છે એ તેને મેળે પ્રવાસનું ભાડું ગણશે કે તમે કેટલા કિલોમીટરનો અંતર પ્રવાસ કરેલો છો એ જે આ સિસ્ટમ છે એ ઓટોમેટિક જે તમારું પ્રવાસનું ભાડું ગણશે આગળ ધ ટ્રેન્સ વીલ રન વિધાઉટ ડ્રાઈવર્સ જુઓ બાળકો મેટ્રો ટ્રેનની શું ખાસિયત મેગા રાઇડમાં તો કે ટ્રેન ડ્રાઈવર વિના દોડશે બટ યુ નીડ ડોન્ટ વરી પણ તમે ચિંતા કરવાની જરૂર નથી બટ યુ ડુ ઇડ ડોન્ટ વરી પણ તેને તમારે ચિંતા કરવાની જરૂર નથી આગળ ટેકનોલોજી વિલ ટેક ચાર્જ ઓફ યોર સેફ્ટી જુઓ ટેકનોલોજી હે તમારી સુરક્ષાની જવાબદારી લેશે સીબીટીસી સીબીટીસી એટલે બાળકોનું ફૂલ ફોર્મ થશે કમ્યુનિસી કમ્યુ કમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ સિગ્નલાઇઝિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ સીબીટીસી સી એટલે કમ્યુનિકેશન બી એટલે બેઝ ટી એલ એટલે ટ્રેન સી એલે કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે આગળ ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનેડ ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ વન હંડ્રેડ ટેન કિલોમીટર પર અવર રેડી ફોર ધ રાઇડ જુઓ બાળકો બધી જ મેટ્રો કાર એર કન્ડિશનડ એટલે કે વાતાનુકૂલિત થશે ટ્રેન કલાકની અધિકતમ એકસો દસ કિલોમીટરની ઝડપે દોડશે પ્રવાસ માટે તમે તૈયાર છો ઓકે બાળકો એક વખત ફરીથી પહેલેથી આપણે ગુજરાતી કરી લઈએ એટલે આપણે અહીંયા એક્ટિવિટી એટ મેગા રાઇડ છે એ આપણે અહીંયા પૂર્ણ થાય છે અને આ યુનિટ ટુનો આપણો આ લાસ્ટ લેક્ચર ચલો પહેલેથી જોઈ લઈએ ગુજરાતી ફક્ત ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે રોજ લગભગ પચાસ હજાર લોકો આ બંને રાજધાનીઓ એટલે કે જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે તેથી આપણે એક સારી પરિવહન સગવડની જરૂર છે બીજો પેરેગ્રાફ ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું સરકારે તે યોજના માટે બે હજાર કરોડની કંપની શરૂ કરી છે જે કંપનીનું નામ છે બાળકો મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ આ યોજનાનો ખર્ચ લગભગ બારસો કરોડ છે ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ આ મેટ્રો રેલ યોજના બે તબક્કામાં છે પહેલો તબક્કામાં ત્રણ લાઇન હશે જેની અંદર ઉત્તર દક્ષિણ રસ્તો પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ આ ત્રણેય લાઇનની કુલ લંબાઈ પ્રથમ તબક્કામાં ત્રણ લાઈન છે ત્રણેય લાઈનની કુલ લંબાઈ છોતર કિમી સેવન્ટી સિક્સ કિમી છે છોતેર કિમી ત્યાર પછી આગળ બાળકો હા જોઈએ આગળ ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે આ કોરિડોર બત્રીસ કિમી લાંબો હશે તે નેશનલ હાઈવે આઠીય પર વાસણામાં એપીએમસીથી શરૂ થશે તે વાસણા પાલડી વીએસ હોસ્પિટલ અને ટાઉન થી પસાર થશે આગળ આ લાઇન ઇન્કમટેક્સ જંક્શન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને કોબા થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે આ લાઇન પર બીજા બે જંક્શન છે ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી આ કોરિડોર ઉપર થર્ટી વન એકત્રીસ સ્ટેશન હશે આગળ બાળકો હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જોઈએ તે કાલુપુરથી શરૂ થશે તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે પછી આ લાઇન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે આ રૂટનું સેલ્યુ સ્ટેશન કયું હશે થલતેજ સ્ટેશન હશે તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ હશે આ લાઇનની કુલ લંબાઈ દસ પોઈન્ટ નેવું કિમી હશે તે પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડશે ત્યાર પછી આગળનો બાળકો જોઈએ મોટા ભાગનો મેટ્રો રૂટ ધાંભલા અને ઓવરબ્રિજ પર હશે તેને એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવે છે મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે આગળ લાસ્ટ પેરેગ્રાફમાં જોઈએ બાળકો આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકશો તમે સ્માર્ટ કાર્ડ વાપરી શકો તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો યાંત્રિક વ્યવસ્થા તેને મેળે પ્રવાસનું ભાડું ગણશે ટ્રેન ડ્રાઈવર વિના દોડશે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી આગળ ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે સીબીટીસી કમ્યુનિકેશન બેઝ એ ટ્રેન કંટ્રોલ સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે અને લાસ્ટમાં બાળકો છેલ્લે બધી જ મેટ્રો કાર એટલે વાતાનુકૂલ એટલે કે એસીવાળી હશે ટ્રેન કલાકની એક કલાકમાં એકસો દસ કિલોમીટરની સ્પીડે દોડશે બાળકો તમે સૌ તૈયાર છો ઓકે સરસ હવે જુઓ બાળકો નીચે બી પૂટ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ રેડ અલાઉડ નીચે તમને જે બ્લેકમાં આપેલું છે એમાંથી સાચું હોય શું છે તો કે ધ પૂટ રોંગ ઓપ્શન ખોટું હોય એને ચેકી નાખવાનું સાચું છે રહેવા જવાનું તો પહેલામાં જુઓ શું છે તમારે તો ધ ઇસ્ટ ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ તો એમાં શું આવશે નોર્થ સાઉથ ઉપર તમે શું મારી દેહો ચેકો મારી દો ચલો બાળકો નોર્થ સાઉથને આપણે ચેકી દઈશું આગળ બીજું ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ સ્માર્ટ કાર્ડ ટિકિટની તમારે લેવાની જરૂર નથી તો આપણે ટિકિટ ઉપર શું કરી દેસું લીટો મારી દેસું ઓકે આગળ ત્રીજું મોસ્ટ ઓફ મેટ્રો ટ્રેન્સ વીલ રન ઓન શની ઉપર આવશે તો ઇલેવેટેડ રૂટ તો આપણે શેનિ ઉપર અંડરલાઇન કરશું ચેકી નાખશું અન્ડરગ્રાઉન્ડને આપણે લીટો મારીને ચેકી નાખશું સમજી ગયા ઓકે બારકો અહીંયા આપણે આને ચેકી નાખીએ અહીંયા આપણે અને આગળ ચોથું તો મેગા ટ્રેન્સ વીલ રન ખાલી વિથ અને વિધાઉટ આપેલું છે તો આપણે એમાં વિથ ને ચેકી નાખશું ઓકે બાળકો સરસ આગળ જોઈએ પાંચમું ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી તો કે થલતેજ ક્રોસિંગ કાલુપુર આપણે ચેકી નાખશું એટલે આપણું થઈ ગયું કમ્પ્લીટ ત્યાર પછી આગળ આન્સર ધ ક્વેશ્ચન બાળકો અહીંયા આન્સર આપેલા છે તમારે ફેરબુકમાં હોમવર્કમાં લખવાના થશે પેલો ક્વેશ્ચન શું છે તમારે પરીક્ષા પૂછાઈ શકે હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ઓફ મેગા નેમ ધર્સ્ટ પહેલા તબક્કામાં કેટલી લાઈનો છે તો ચલો આન્સર લખાવું છું તમારે લખવાનો થશે સાથે સાથે પહેલાનો આન્સર ધેર વિલ બી થ્રી લાઇન્સ ઇન ધ ફર્સ્ટ પેઝ ફેઝ ઓફ મેગા પહેલું નોર્થ સાઉથ કોરિડોર બીજું ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ ત્રીજું અંડરગ્રાઉન્ડ કોરિડોર ઓકે ક્વેશ્ચન વન કમ્પ્લીટ ઓકે આગળ બીજો ક્વેશ્ચન વીચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ કઈ લાઇન છે એ ઈસ્ટર્ન વેસ્ટર્ન અમદાવાદને જોડશે તો લખો બાળકો ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ ઓકે ક્વેશ્ચન નંબર ત્રણ

સમજી ગયા બાળકો ઓકે સરસ તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં આપણે એક્ટિવિટી એટ મેગા રાઇડ વિશે અભ્યાસ કર્યો આજનો આપણો યુનિટ ટુ સ્ટેપ બાય સ્ટેપનો લાસ્ટ લેક્ચર હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી થ્રીની શરૂઆત સોરી યુનિટ થ્રીની શરૂઆત કરીશું જેનું ટાઇટલ છે ટુ ડે કમ્સ એવરી ડે તો ચલો બાળકો અહીંયા આપણે યુનિટ ટુ પૂર્ણ કરીએ છીએ